છે. દિવાળીના તહેવારને ધ્યાને રાખી એસટી નિગમ દ્વારા તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી 2200 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી. એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો, ઓનલાઈન બુકિંગ વેબસાઇટ તથા જીએસઆરટીએસ એપ પરથી કરાવી શકાશે. સુરતમાં સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં એસટી નિગમ દ્વારા દરરોજની 8000થી વધુ બસો 32 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 23 થી 27 લાખ જેટલા મુસાફરોને પોતાના સ્થળ સુધી પહોંચાડે છે. ત્યારે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાને લઈને સૌથી વધુ એક્સ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે. એક્સ્ટ્રા બસોનું સંચાલન સાંજે 4 થી રાત્રે 10 કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ એસટી નિગમ દ્વારા ઉધના બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો નવાપુર, નંદુરબાર, ધુલિયા, શહાદા માટે મુકાશે. તારીખ 14 સપ્ટેમ્બર 2024 થી તારીખ 25 ઓક્ટોબર 2024 દરમિયાન એક્સ્ટ્રા બસોનું ગ્રુપ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સિટી ડેપોથી કરી શકાશે. સાથે જ બસોનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ ઉધના બસ સ્ટેશનો, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઇટ ઉપરથી પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકાશે. એસટી નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે. હાલમાં આ 2200 એક્સ્ટ્રા બસોનું શેડ્યુઅલ કરી લેવામાં આવ્યું છે. એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાળવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે. સૌ નાગરિકોને વિનંતી છે, વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે, પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે. બસમાં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોતપોતાનો સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે, અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ સહયોગ કરવો પડે, કારણ કે એક બસમાં ખાલી એક જ પરિવાર નથી જતું હતું. કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા પેસેન્જરનો સામાન ક્યાં મૂકવો. તારીખ 26 થી તારીખ 30 ઓક્ટોબર દરમિયાન સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તથા દાહોદ, ગોધરા, ચાલોદ, પંચમહાલ તરફની બસો એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે. વધુમાં ટ્રાફિકના ઘસારાને ધ્યાને લઈ તારીખ 31 ઓક્ટોબર 2024 થી તારીખ 6 નવેમ્બર 2024 સુધી વડોદરા અમદાવાદનું એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉપડશે.